નમસ્કાર મિત્રો માર્ચ બે હજાર વીસની સાયન્સની એક્ઝામની અંદર અહીં આપેલા બધા જ પ્રશ્નો ખાસ પાકા કરીને જજો મિત્રો અને તો થઈ જાઓ નોટપેન લઈને તૈયાર સ્ટડી પોઈન્ટની સાથે સાથે સો લેટ સ્ટાર્ટ હું ઇંગ્લિશ મીડિયમ અને શક્ય હશે ત્યાં સુધી ગુજરાતીમાં પણ દરેક ક્વેશ્ચન્સની લગભગ જ્યાં સુધી બને ત્યાં સુધી વાત કરતો રહીશ અને બ્રિફિંગ આપીશ કે જેથી ખબર પડે કે એકચ્યુઅલી ક્વેશ્ચન એક્ઝેક્ટ જે અહીંયા આપ્યા છે એ કદાચ નમૂનો હોય તો એના જેવા જ જેમ કે આંકડા બદલે કોઈ દાખલાઓની અંદર તો એ પ્રશ્નો પણ કેમ પૂછાય અહીંયા અત્યારે આપણે મેં ત્રણ વિભાગમાં વેચ્યા છે દરેક પ્રશ્નોને મેં જે કાઢ્યા છે એને ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી રાઈટ તો જેમ તમને સ્લાઇડમાં અત્યારે દેખાઈ રહ્યું છે આ સ્લાઇડને તમે વિડીયો પોઝ કરીને પણ તમે એની સ્ક્રીનશોટ લઈ શકશો એટલે મેં મને આજે મિનિમાઇઝ રાખ્યો છે તો સ્ટાર્ટ કરીએ ફિઝિક્સમાંથી હાઉ ડઝ અ બાર મેગ્નેટ ડિફર ફ્રોમ એન ઇલેક્ટ્રોમેગ્નેટ ઇલેક્ટ્રોમેગ્નેટ કરતાં બાર મેગ્નેટ કઈ રીતના જુદું છે સાઇઝ સેકન્ડ નંબર સાઇઝ ઓફ ઇમેજ ઓન ઓફ એન ઓબ્જેક્ટ બાય અ મિરર હેવિંગ અ ફોકલ લેન્થ ઓફ ટ્વેન્ટી સેન્ટીમીટર ટ્વેન્ટી સેન્ટીમીટરની ફોકલ લેન્થ છે એવા અરીસાની સામે કોઈ ઓબ્જેક્ટ રાખ્યો છે ઇઝ ઓબ્ઝર્વડ ટુ બી રિડ્યુસ્ડ ટુ વન થર્ડ ટુ ઇટ્સ સાઇઝ એટલે જે ઓબ્જેક્ટ રાખ્યો છે એ એના કરતાં પોતાની જે હકીકતે સાઇઝ છે એને કરતાં વન થર્ડ એટલે કે ત્રીજા ભાગની એનું પ્રતિબિંબ એમાં મળે છે તો એટ વોટ ડિસ્ટન્સ ધ ઓબ્જેક્ટ હેઝ બિન પ્લેસ્ડ ફ્રોમ ધ મિરર રીસાથી તેને કેટલો દૂર રાખ્યો હશે વોટ ઇઝ ધ નેચર ઓફ ધ ઇમેજ એન્ડ ધ મિરર તો ઇમેજ કેવી હશે મતલબ કે પ્રતિબિંબ કેવું હશે ચતુ કે ઊંધું અને મિરર કેવો હશે એટલે કે અરીસો કેવો હશે એ તમારે કહેવાનું છે સીધો હશે અંતરગોળો હશે કે બહિરગોળો છે હશે રાઈટ Another question draw ray, diagram, ray diagrams showing the image formation by convex lens. વેન એન્ડ ઓબ્જેક્ટ ઇઝ પ્લેસ્ટ હવે જો અહીંયા શું કર્યું છે એક લેન્સ આપી દીધું છે કન્વેક્સ લેન્સ બરોબર છે કનકેવની કન્વેક્સ મોટેભાગે કન્વેક્સમાં સારી રીતની વધારે અલગ અલગ વેરાયટીઝ નીકળી શકે છે ક્વેશ્ચનની એટલે એ ક્વેશ્ચન પૂછાતો હોય છે તો આની ઉપરનો ક્વેશ્ચન જે છે એ મિરરનો હતો અહીંયા છે એ લેન્સનો છે અને અલગ અલગ પૂછ્યું છે કે બિટવીન ઓપ્ટિકલ સેન્ટર એન્ડ ફોકસ ધ ફોકસ ઓફ ધ લેન્સ ન્યા જો તમે કોઈ ઓબ્જેક્ટને રાખો તો શું મળે બીટવીન ફોકસ એન્ડ ટ્વિસ ઓફ ધ ફોકલ લેન્થ ઓફ ધ લેન્સ લેન્સની ફોકલ લેન્થ કરતા એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા ડબલ અંતરે બમણા અંતરે રાખો તો શું મળે કેવું પ્રતિબિંબ મળે આવી બધી વાતો પૂછી છે બરોબર છે તો અહીંયા આ પ્રકારના વેરાયટીઝથી પણ ક્વેશ્ચન ખાસ આ પહેલું વર્ષ છે એટલે થોડી ડિટેલમાં વાત કરીને સમજાવું છું મિત્રો કે જેથી ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમના છોકરાઓને આ વિડીયો પૂરેપૂરો કામ લાગે કે આટલા પ્રશ્નો તો આપણે તૈયાર કરીને જવા જ અને બીજું કે થોડી એનસીઆરટી આવવાથી પેટન્ટની પ્રશ્નની પૂછવાની સ્ટાઇલ બદલી શકે તો એ પ્રમાણે વેરાયટીઝ મેં પસંદ કરી છે અનધર ક્વેશ્ચન અ પર્સન યુઝિસ કંકેવ લેન્સ સ્પેક્ટેકલ્સ એક ભાઈ છે એ લેન્સના એટલે કે ચશ્મા પહેરે છે વોટ વિઝન ડિફેક્ટ એની પાસે કેવી દ્રષ્ટિની ખામી હશે વોટ કુડ બી ધ પોસિબલ રીઝન્સ કોઝિંગ ધીસ ડિફેક્ટ આ ડિફેક્ટના કારણો શું હોઈ શકે એટલે શું કામ એને આ લઘુદ્રષ્ટિ છે કે ગુરુદ્રષ્ટિ એની ખામી તમારે કહેવાની એનું કારણ શું હોય એ કહેવાનું એક ડાયગ્રામ બનાવવાનો કેનો કેનો ડાયાગ્રામ બનાવવાનો એમાં એ બી સી આપેલા છે આપણને કે ભાઈ ટુ શો ધ ઇમેજ ફોર્મ ડેન આઈ સફરિંગ ફ્રોમ વિઝન ડિફેક્ટ એટલે એ પોતાને જે ખામી છે એમાં એને કેવું દેખાય તો ને સ્વાભાવિક છે કે એને કુદરતી સારી રીતના બધા જોઈ શકે એવું સ્પષ્ટ દેખાતું નથી તો કેવું દેખાય એ કહેવાનું કે જ્યારે તે કોન્કેવ લેન્સના ચશ્મા પહેરે છે બરાબર છે તો અહીંયા આ ડિટેલમાં પ્રશ્ન સમજાવવા પાછળનું કારણ છે છોકરાઓ કે ક્વેશ્ચનને બરાબર સમજી લો અને તો જ ખ્યાલ આવશે કે આપણે જવાબ શું આપવો છે મતલબ કે આ બધું એક વ્યવહારિક ઉદાહરણની જેમ આપણે આપણને પૂછશે તો અહીંયા મેં લેન્સ અને અરીસાના બંનેના તમને અલગ અલગ ક્વેશ્ચન્સ કાઢીને આપ્યા છે ખાસ પાકા કરજો આ ટાઈપના ક્વેશ્ચન અલગ રીતે પૂછી શકે પણ મને લાગે છે કે ચોક્કસ આવી વિગતોમાંથી કંઈક તો પૂછશે જ એક્સપ્લેન ઇન બ્રીફ ધ ફિનોમિન ઓફ ફોર્મેશન ઓફ રેઇનબો ઇન ધ સ્કાય વિથ ધ ડાયાગ્રામ ડાયગ્રામ સાથે રેમ્બો ફોર્મેશન બતાવવાનું છે વોટ ઇઝ ધ ટિન્ડલ ઇફેક્ટ ટિન્ડલ ઇફેક્ટ શું છે રાઇટ અબાઉટ અ રિફ્રેક્શન ઓફ લાઇટ તો એ બધી વસ્તુ બહુ કોમન સવાલ છે એટલે વધુ ડીપમાં નહીં વાત કરું વોટ ઇઝ પીએચ રાઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઇન ડિટેલ ડિટેલ આવું પૂછ્યું હોય અને ખાસ ત્રણ કે ચાર માર્ક હોય તો ત્યારે પીએચની આપણે મનુષ્યોની અંદર અને આપણા પાચનતંત્રની અંદર શું ઇફેક્ટ છે માનવ શરીરમાં એ કહેવાનું અને સાથે એનું મહત્ત્વ લેન્ડ માટે જમીન માટે શું છે એ પણ આપણે કહેવું જોઈએ બરાબર છે સો આટલા ક્વેશ્ચન્સ તમે ઉતારી લેજો મિત્રો ખાસ મુવિંગ ટવોર્ડ ધ સેકન્ડ સ્લાઇડ ફિઝિક્સમાં જ ડ્રો લેબલ્ડ સર્કિટ ડાયાગ્રામ ઓફ અ સિમ્પલ ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક મોટરની સર્કિટ દોરવાની છે ડાયગ્રામ બતાવવાનો છે એક્સપેન્ડિસ વર્કિંગ એન્ડ વર્કિંગ બતાવવાનું છે બરાબર છે અને એ સિમ્પલ મોટર જે છે એ કોમર્શિયલ ઇલેક્ટ્રિક મોટર કરતાં કઈ રીતે જુદી પડે એ દેખાડવાનું છે મતલબ કે ક્યારેક આવા હેતુલક્ષી રીતે બે ક્વેશ્ચન્સને ભેગા કરવાની પ્રશ્ન પૂછવાની પદ્ધતિ આ વખતે મેક્સિમમ આ લોકો યુઝ કરી શકે છે તો એ પ્રમાણે તૈયાર રહેવું જેથી સવાલ સાંભળીને આપણે હકાબકા ન થઈ જોઈએ એક્સપ્લેન ધ ફિનોમિન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બરાબર વીજ ચુંબકીય પ્રસરણ જે છે એનું પૂછ સવાલ છે આ ડિસ્ક્રાઈબ એન્ડ એક્સપેરિમેન્ટ ટુ શો ધેટ ધ કરંટ ઇઝ સેટઅપ ઇન અ ક્લોઝડ લૂપ વેન એન્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ પાસિંગ થ્રુ ધ લૂપ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝિસ એટલે ક્યારેય કોઈ લૂપ હોય કા હોય વાયરનું તો એમાંથી જે પાવર પસાર કરીએ છીએ ઇલેક્ટ્રિક કરંટ અને ત્યારે મેગ્નેટિકની સાથે શું ઇફેક્ટ આપે છે જોવાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો આ છે પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ રેઝ રજિસ્ટિવિટી ઓફ અ મે તો રજિસ્ટિવિટી એટલે કે જે અવરોધકતા છે તો અવરોધકતા એટલે શું એનો યુનિટ શું છે વગેરે ડિટેલમાં પ્રશ્નો છે ડિસ્ક્રાઇબ વર્કિંગ ઓન એસી જનરેટર તો જો મોટરનું આવ્યું પછી જનરેટરનું આવ્યું રેજિસ્ટન્સનું આવ્યું હોમનો નિયમ આ બધા મુખ્ય મુદ્દાઓ કવર થઈ જાય એવી રીતે આપણે તૈયારી કરવાની છે અને આ એના ક્વેશ્ચન છે મિત્રો તો એસી જનરેટર પછી આવે છે ફોર્મ્યુલા બધાને આપવાની છે એક જનરલ ક્વેશ્ચનને મેં એમાં લીધો છે ઓમનો લો બતાવવાનો છે રજિસ્ટ રજિસ્ટન્ટ ફોમ્સ એની લેન્થ એરિયા અને રેજિસ્ટિવિટી છે તો એ એની અવરોધકતા કઈ કઈ રીતે ડિપેન્ડ છે એ બધાના સૂત્રો છે ખાસ કરીને દાખલા ગણવાના તો એ બધા સૂત્રો કવર કરવાના છે મિત્રો ફાઇન્ડ આઉટ ધ ફોલોઇંગ ઇન ધ ઇલેક્ટ્રિક સર્કિટ આવું ક્યારેય પૂછાય કે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ આપણને દોરીને આપે ડાયાગ્રામ અહીંયા મેં ડાયાગ્રામ નથી મૂક્યો એટલે અંડરલાઇનમાં પ્રશ્ન મૂક્યો છે કે આવા પ્રશ્નોની પણ શક્યતા ખરી કે જેમાં કોઈ એક સર્કિટ દોરી હોય અને આપેલા પેરેલ અથવા તો શ્રેણી અથવા તો સમાંતર જોડાણના અવરોધના આપણને સમા સમાન અવરોધ પૂછે તો એ પ્રમાણે દાખલા હોઈ શકે બરાબર છે અને રાઇટ એ શોર્ટ નોટ એબાઉટ ફ્યુઝ તો સેફ્ટી મેઝરમેન્ટ્સ માટે ફ્યુઝ તો અહીંયા દરેક પ્રશ્નો તો શક્ય નથી કે આવી જાય એટલે ફિઝિક્સના આટલા પ્રશ્નો મેં મારી હિસાબે હિસાબેથી મહત્ત્વના ગણ્યા છે મિત્રો તો આને ખાસ પાકા કરજો એવું નથી કે આ જ પ્રશ્નોમાંથી બધું આવે પણ આ પ્રશ્નો મુખ્ય અને મહત્ત્વના મને લાગે છે હવે કેમિસ્ટ્રી ઉપર જઈએ તો એક્સપ્લેન ધ મેકેનિઝમ ઓફ ક્લિનિંગ એક્શન ઓફ સોપ્સ એટલે કે સાબુનું જે શુદ્ધિકરણ જે કરે છે મેલ સુધીનું એની આખી પ્રક્રિયા બતાવવાની છે આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વોટ આર ધ સ્ટ્રોંગ એન્ડ વીક એસિડ્સ આ પણ મારવેલેસ સવાલ છે પૂછશે જ બોર્ડને બહુ પ્રિય છે એવું છે ગીવ એક્ઝામ્પલ્સ ઓફ સ્ટ્રોંગ એન્ડ વીક એસિડ્સ આપણને યાદ હોવા જોઈએ ફાઇવ સોલ્યુશન્સ એ બી સીડી એન્ડ ઈ આવી રીતના પ્રશ્નો એક તો પૂછાશે જ મિત્રો ખાસ આવા પ્રશ્નોથી ટેવાઈ જજો અનનોન તમને સોલ્યુશન્સ આપે પછી આપણને કંઈક ને કંઈક એની સાથેના કન્ક્લુઝન આપે બરાબર છે તો કયું વીક છે કયું એસિડિક છે આ બધી વસ્તુ આપણે એને કહેવાની છે કે જેના આધારે પીએચથી નક્કી આપણે કરવાનું છે તો અહીંયા બીજું કંઈ નથી આપણી પાસે બેકગ્રાઉન્ડ કયું હોવું જોઈએ પીએચની ખબર હોવી જોઈએ તો આ પ્રકારનું ઘણી વખત વર્ણન મોટું હોય પણ નાનો હોય તો આવા પ્રશ્નો પણ આવે તો અહીંયા એસિડ બેઝ ઉપરનું પણ મેં લઈ લીધું છે ગી ગીવન બિલો આર સમ એલિમેન્ટ્સ ઓફ ધ મોડર્ન ટેબલ અહીંયા એલિમેન્ટ્સ આપ્યા છે અમુક એક નમૂનો છે આ ફોર અહીંયા ઇલેક્ટ્રા એને ઇલેક્ટ્રોનિકના નંબર બતાવે છે બરાબર પરમાણુ ક્રમાંક કે બેરિયમ છે ફેરસ છે સિલિકોન છે પોટેશિયમ છે કેલ્શિયમ છે તો આ બધાની અંદરથી શોધવાનું છે મતલબ કે પિરિયોડિક ટેબલની કમ્પ્લીટ જાણકારીમાં ખાસ કોલમ કોલમવાઇઝ એટલે ગ્રુપ ગ્રુપવાઇઝ અને પીરિયડ વાઇઝ આપણને ખબર હોવી જોઈએ કે જેમ જેમ આગળ જઈએ ડાબેથી જમણી બાજુ એટલે કે ધાતુથી અધાતુ તરફ અને ઉપરથી નીચેની બાજુ એટલે કે ઓછેથી મોટા પરમાણુ ક્રમાંક તરફ જઈએ તો કઈ કઈ વસ્તુઓ બને પછી આવે છે સોલ્ટ એ કોમનલી યુઝ ઇન બેકરી પ્રોડક્ટ્સ એક એવું સોલ્ટ છે કે જેનું નામ એ છે અનનોન છે બેકરી પ્રોડક્ટ્સ માટે વપરાય છે ઓન હીટિંગ ગેટ્સ કન્વર્ટેડ ઇન ટુ અનધર સોલ્ટ એને ગરમ કરો એટલે બીજા સોલ્ટમાં ફેરવાઈ જાય છે કે જેનું નામ આપણે બી આપી શકીએ કે જે પોતે એક રિમુવલ ઓફ હાર્ડનેસ ઓફ વોટર એટલે કે પાણીની કઠિનતા દૂર કરવા માટે વપરાય છે બરાબર છે અને સી નામનો ગેસ બહાર પડે છે હવે જે સી નામનો ગેસ છે એ ગેસ શું કરશે તો કે એને લાઈમ વોટર એટલે કે ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર કરો તો એને દૂધિયા રંગનું બનાવે છે એ લાઈમ વોટર ટર્ન ટર્ન્સ ઇટ મિલ્કી એટલે કે દૂધિયું બનાવે છે આઈડેન્ટિફાય એ બી અને સી તો બહુ સરસ મજાના આ ક્વેશ્ચન્સની ગૂંથણીની સ્ટાઇલ છે અને આપણે એની પ્રેક્ટિસ કરવાની છે તો આ એકદમ સાદો સવાલ છે જવાબ ખાસ લખીને રાખજો હું સજેસ્ટ કરીશ કે તમે બુકલેટ બનાવજો આ બધા જવાબોની અને છેલ્લે દિવસે એને રીફર કરજો ડિસ્ક્રાઈબ કોરેઝન એન્ડ હાઉ યુ વિલ કંટ્રોલ ઇટ એટલે ક્ષારણ હે કાટ ખાઈ જવું તે ગીવ ઇન્ફોર્મેશન એબાઉટ ટેટ્રાવેલન્સી ઓફ કાર્બન કાર્બનની ટેટ્રાવેલન્સી એનો ગુણધર્મ સ્પેશિયલ ઈ કામ ડોન છે એ બધી વસ્તુઓ ખાસ આપણને ખબર હોવી જોઈએ ડિફરન્સ બિટવીન બેકિંગ સોડા એન્ડ ડિટરજન્ટ ડિટર્જન્ટ અને બેકિંગ સોડા વચ્ચેનો તફાવત આપણે એને કહેવાનો છે તો આ કેમિસ્ટ્રીની અંદર જે વધારાના છે એ પ્રશ્નો ઝડપથી હું કહી જાઉં છું તો બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન બનાવવાના છે અને ડિટેલ્સમાં હું નથી પડતો વધારે કેમ કે અહીંયા પ્રશ્નો સમજાવવાનો હેતુ નથી ખાસ મુશ્કેલીનો થાય ડ્રો ધ ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રકચર તો ડ્રો ડોટ સ્ટ્રક્ચર દોરતા વળવું જોઈએ ઇલેક્ટ્રોનિક એનું જે આકૃતિ દોરવાની થતી હોય તો એ સ્ટ્રક્ચર આપણને દોરતા આવડવું જોઈએ એ બે વસ્તુ કરી લેવાની છે હાઇડ્રોજન ઓક્યુપાઈઝ એ યુનિક પોઝિશન ઇન મોડર્ન પેરિયોડિક ટેબલ હાઇડ્રોજનની એક વિશેષ સ્થાન છે મહત્ત્વ છે પિરિયોડિક ટેબલમાં જસ્ટિફાય ધ સ્ટેટમેન્ટ જો અહીંયા છે ને ક્વેશ્ચનનો ટેગ જસ્ટિફાય ધ ક્વેશ્ચન્સ એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ધ સ્ટેટમેન્ટ તો સ્ટેટમેન્ટ જે તમે આપો એને એ એને આપણે સાબિત કરીને બતાવવાનું છે બરાબર એટલે જશે વાત ક્યાં મોડન મોડ મોડર્ન પીરિયડિક ટેબલ ઉપર પણ એ રીતે જવાબ આપવો પડે ભાષામાં કે જે ભાષામાં એમણે પૂછ્યો છે ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ ફોર ધ ફોલોઇંગ કમ્પાઉન્ડ છે કોઈ પણ કમ્પાઉન્ડ તમને આપણે ઇથેનોઇક એસિડ છે બરાબર છે બ્રોમોપેન્ટાઈન છે બ્યુટા નોન છે તો આપણને બધા ગ્રુપના તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ અસંતૃપ્ત છે કે સંતૃપ્ત કાર્બન પછી અસંતૃપ્ત છે તો એના કયા કયા ગ્રુપ છે તો એ ઈન આઈન એન વગેરે ગ્રુપ આપણને આવડવા જોઈએ તો ધીસ વોઝ ઓલ એબાઉટ કેમિસ્ટ્રી અને બાયોલોજી તરફ જઈએ તો અહીંયા બહુ મને લાગે છે કે તમને ડિટેઇલમાં બધું જ સમજાવવાની જરૂર કદાચ નહીં પડે તો છતાં કહેતો જાઉં છું વોટ આર ધ મેજર પાર્ટસ ઓફ ધ બ્રેઇન મગજના બધા પાર્ટ્સ જોઈ લેવાના છે એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ન્યુટ્રિશન ઇન અમીબા અમીબાના અંદર ન્યુટ્રિશન અને આવશે જ આગળ કે અમીબાની અંદર ફર્ટિલિટી એ કેવી રીતના રિપ્રોડક્શન કરે છે ઇટ ઇસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એકડિંગ ટુ મી નેમ ધ પ્રોસેસ બાય વિચ ધ અમીબા બરાબર છે એ એ રીપ્રોડક્ટ કેવી રીતના કરે છે રીપ્રોડક્શન પછી ડાયાગ્રામ દોરવાના છે એલિમેન્ટ્રી કેનાલ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલિમેન્ટરી કેનાલ આપણે આખે આ ખૂબ આપણું પાચનતંત્ર બતાવવાનું છે વોટ ઇઝ ધ પ્લેસેન્ટા આ એક આમ જો તો ઓફ બીટ સવાલ છે પણ કદાચ ક્યારેય પૂછાય જાય બરોબર છે તો મેન્શન ઇટ રોલ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ખાસ એને પ્રેગનન્સીમાં એનું શું મહત્વ છે તે કહેવાનું છે વાય ડુ ફિશિસ ડાય વેન ટેક આઉટ ઓફ વોટર માછલી પાણીની બહાર કાઢીએ તો શું કામ મરી જાય છે એક્સપ્લેન સેક્સ ડિટરમિનેશન લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે એક્સપ્લેન ધ ફંક્શન્સ ઓફ ન્યુ ન્યુરોન વિથ અ ડાયાગ્રામ તો ન્યુરોનનો ડાયાગ્રામ આખે આખો દોરવાનો ખાસ આવડવો જોઈએ મિત્રો તો મેઇન મેઇન જે ડાયાગ્રામ છે એ બધા જ તંત્રોના બધી સિસ્ટમના ખાસ તમને ખબર હોવી જોઈએ એ પૂછવાના છે પછી લિંગી પ્રજનન અલિંગી પ્રજનનના ડાયાગ્રામ વગેરે બધા ડાયાગ્રામ એક વખત ખાસ પાકા રાખવા સર્કિટના પણ બરાબર ડો ડ્રો એ ડાયાગ્રામ ઓફ હ્યુમન આઈ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે આઈ થિંક લાસ્ટ ઇયર નહોતું પૂછ્યું એમણે રાઇટ અબાઉટ ઇટ્સ મેઈન ફંક્શન્સ તો કેમ કે ફંક્શન્સ એના કહેવાના છે ડિફરન્સિએટ બિટવીન આર્ટરી એન્ડ વેઇન આ તો બહુ કોમન સવાલ છે ખાસ આવડે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ છે રોકડા માર્ક મળે ડઝ એરોબિક રેસ્પિરેશન ડિફર ફ્રોમ એન એરોબિક રેસ્પિરેશન તો ઝારક શ્વસન અને અજારક શ્વસનનો આ સવાલ છે મિત્રો આયોડાઈઝ સોલ્ટ આપણે સુકામીને વાપરવું જોઈએ એની ભર્યું સુકામ છે આવું ગુજરાતી છે આ પ્રશ્નનું એ પા ખાસ રિફ્લેક્સ આર્ક રિફ્લેક્સ એક્શન કોને કહેવાય અને ટુ એક્ઝામ્પલ આપવાના છે અને એક્સપ્લેન રિફ્લેક્સ આર્ક આ પણ પૂછાય પૂછાઈને પૂછાય એવું મને લાગે છે એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ બ્રિથિંગ ઇન મેન મનુષ્યના શ્વસનતંત્રની જે આખી શ્વસનની ક્રિયા છે આખી તો આપણે નાકથી માંડી અને ફેફસા સુધીની બધી વસ્તુ કહેવાની છે બરાબર અને આગળ આવે છે મેક અ લિસ્ટ ઓફ કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ સોર્સીસ ઓફ એનર્જી એટલે કે ઉર્જાના અલગ અલગ પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોત છે એ બધાની ડિસ્કસ કરવાની છે આ જનરલ સાયન્સમાંથી આવા ક્વેશ્ચન્સ ત્રણ ચાર છે જે છાપેલા જેવા એ જ પૂછાતા હોય છે ભાગે સોલાર એનર્જીની વાત કરવાની છે કેવી રીતે મેળવી શકાય પછી એની ટુ લિમિટેશન્સ આપવાની છે આપણે પછી એ લિમિટેશન્સમાંથી કેવી રીતના આપણે બહાર નીકળી શકીએ એ કહેવાનું છે ડિસએડવાન્ટેજીસ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ અત્યારનો આ બહુ મોટો પ્રશ્ન છે આપણો વાતાવરણનો એન્વાયરમેન્ટ માટે અને રાઇટ શોર્ટ નોટ ઓન સોલાર સોલાર પેનલ એન્ડ સોલાર કુકર તો ખાસ સોલાર પેનલ સોલાર કુકર આ બે વિશેની પણ માહિતી અને નાનો એવો બને તો ડાયાગ્રામ પણ એમાં દોરવો બરાબર તો મિત્રો આજે સાયન્સના મારા હિસાબથી આમાં બધું કવર નથી થાતું પણ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ એવા કે જે ખરેખર પૂછાય જ એવી મને શક્યતા લાગી છે તેની મેં યાદી તમને આપી છે વિડીયો કંઈ એટલો બધો મોટો નથી થયો પણ સાથે સાથે બંને મીડિયમના છોકરાઓને ખ્યાલ આવે એટલા માટે મેં ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી પણ ઉમેર્યું છે એટલે કોઈ કટશૂટ વગર આ વિડીયો હું મૂકું છું તમે જોજો તમને સો ટકા આની અંદરથી ઉપયોગી થશે જ એવી મને વિશ્વાસ છે પણ શરત એક છે કે આ દરેક ક્વેશ્ચન્સની એક વખત બહુ સારા આદર્શ જવક સાથેની બુકલેટ બનાવી લેવી મિત્રો અને એ બુકલેટને છેલ્લા કલાકોમાં અથવા તો આગલે દિવસે તમે વાંચી અને જો જશો તો મને લાગે છે કે આની અંદર ખૂબ જ તમને ફાયદો થશે તો આ હતા મારા તરફથી સ્ટડી પોઈન્ટ તરફથી હિતેન્દ્ર કારીયા તરફથી એક સજેશન્સના સવાલો કોઈ દાવો નથી કે આમાંથી જ પૂછાશે પણ આ કરશો તો તમને મૂંઝવણ તો નહીં જ થાય એ મારો ચોક્કસ દાવો છે તો જોતા રહેજો આના પછીના વિડીયોમાં જેમાં હું તમને એ કહેવાનું છું મિત્રો કે પેપર લખવાની પ્રોપર સ્ટાઇલ શું છે એક્ઝેટ સરસ રીતના પેપર લખીએ કે જેનાથી આપણે એકદમ શોભી ઉઠે લખાણ જે કર્યું છે એને પૂરા માર્ક મળે એનસીઆરટીના અમારા દરેક વિડીયો નિયમિત મેળવવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો સ્ટડી પોઈન્ટ થેન્ક યુ